મિત્રો હું સતીશ રાઠોડ ધોરણ 5 ની અંદર આસપાસ વિષયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 6 જળ એ જ જીવન, જેમની અંદર પહેલા ભાગની અંદર આપણે પાણીના મહત્વ વિશેની વાત કરી ગયા હતા. ત્યારબાદ આ જ મહત્વને આપણે આગળ વધારીએ છીએ અને ભાગ બીજાની અંદર પાર્ટ 2 ની અંદર આપણે જોઈએ છીએ જળ એ જીવનની અંદર અલબીરુની નજરે. અલબીરુ છે એક પ્રવાસી મુસાફર હતો અને આ મુસાફરે ભારતના આપણા હિન્દનો જે પ્રદેશ હતો તો હિન્દના પ્રદેશની મુલાકાત લીધી. તો એ મુલાકાતના સમયે એમને જે વસ્તુ પોતાની નોંધપોથીમાં નોંધી એના આધારે આપણે ઇતિહાસમાંથી આ બાબત જાણવા મળેલ છે. તો એ બાબત વિશે આપણે ચર્ચા કરીએ તો અલબીરુએ પોતાની નોંધપોથીમાં શું નોંધેલું હતું એના વિશે જોઈએ. તો એને પોતાની નોંધપોથીમાં નોંધેલું હતું કે હજારો વર્ષ પહેલા એક મુસાફર તરીકે આપણા પ્રદેશમાંથી નીકળ્યો હતો અને જ્યારે આવ્યો હતો ત્યારે એ પ્રદેશ વિશે આપણને ખ્યાલ નથી કે એ કયા પ્રદેશનો છે, પરંતુ આજે એટલે કે વર્તમાન સમયની અંદર અલબીરુની જે દેશમાંથી આવ્યો હતો એ દેશને આજે ઉઝબેકિસ્તાન, ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઉઝબેકિસ્તાન તરીકે આજે વર્તમાન સમયમાં એ દેશ ઓળખાય છે એ જગ્યાએથી અલબીરુની છે એ અહીંયા આવેલો હતો. અને અહીંયા આવ્યા બાદ એમને હિન્દનું ભ્રમણ કર્યું અને એ ફરતા ફરતા એમને અમુક બાબતો નોંધી, જેમાંની એક બાબત એવી હતી કે ભારત દેશની અંદરના જે તળાવો બંધાવવામાં આવેલા હતા એ તળાવો એમના દેશ કરતા કંઈક વિશિષ્ટ રીતે બનાવવામાં આવેલા હતા, એટલે કે એના દેશ કરતા અહીંયાના તળાવો કંઈક અલગ હતા. સાથે સાથે બીજી વસ્તુ પણ એ બાબત એમને નોંધી હતી કે આ તળાવની આસપાસ એને બારીકાઈથી અવલોકન કરી અને કહ્યું હતું કે એ સમયના તળાવોની આસપાસ પથ્થરોની થપ્પીઓ લગાવીને અને લોખંડના સળિયાઓ, ખાસ યાદ રાખજો, પથ્થરની થપ્પીઓ અને લોખંડના સળિયા એકબીજા સાથે એવી રીતે જોડી અને તળાવની આજુબાજુ ચબૂતરા બનાવેલા હતા, એટલે કે પક્ષીઓનો પણ એમને વિચાર કરેલો હતો. હિન્દના લોકોએ પક્ષીઓનો પણ વિચાર કરેલો હતો, એટલે કે તળાવની બાજુએ આવા ચબૂતરા પણ કે જે જગ્યાએ ચણ નાખવામાં આવતી હોય છે. અને વિદ્યાર્થી મિત્રો ચબૂતરા તો તમે પણ જોયા હશે, તો આવા ચબૂતરા તળાવની આસપાસ બનાવવામાં આવેલા હતા. સાથે સાથે હવે બીજી વસ્તુ એ તમારા માટે છે કે અમુક વિચાર કરો અને કયો વિચાર કરવાનો છે એ હું તમને જણાવું. તો કે તમે ખેતર જોયું હશે, પાકા રસ્તા જોયા હશે, ત્યારબાદ વાડી એટલે કે ખેતરોની આસપાસની જે હરિયાળી છે વાડીઓ પણ તમે જોઈ હશે, ત્યારબાદ ગટર પણ તમે જોઈ હશે. તો આ બધી વસ્તુ તમે જોઈ હશે, કદાચ આમાંની એક ના પણ જોયું, પણ મોસ્ટ ઓફ 2-3 વસ્તુ તો આમાંની જોઈ હશે. તો એ વિસ્તારો કે આ જે જોયા છે એ વિસ્તારોની અંદર ઢોળાવ વાળા વિસ્તારો હતા કે પછી એ વિસ્તાર સમતલ હતા કે પછી એ વિસ્તાર પથરાળ હતા એ પણ તમારે વિચારવાનું છે, વિચાર કરો જોઈએ. તો આવા વિસ્તારો ઢોળાવ વાળા, સપાટ કે પથરાળ હતા? જો એ આવા વિસ્તારો હતા તો હવે મોસ્ટ ઓફ જે વિચાર કરવાનો છે એ એટલે કે મહત્વનો વિચાર એના પછી આવે છે કે જે વિચારવાનું છે કે જો આવા વરસાદ કે દાખલા તરીકે આપણે વાત કરીએ કે પથરાળ હતા, જો એ પથરાળ હતા તો અત્યારે આપણે ચોમાસાની ઋતુ ચાલે છે તો ચોમાસાની ઋતુમાં વરસાદ આવે તો ત્યાં પાણી ભરાય છે કે દાખલા તરીકે આપણે વાત કરી હતી કે પથરાળ વિસ્તાર છે તો પથરાળ વિસ્તારમાં ત્યાં પાણી ભરાય છે. કે ચાલો બીજું જોઈએ કે એ વિસ્તાર છે એ ઢોળાવ વાળો હતો તો ઢોળાવ વાળા વિસ્તારમાં પાણી ભરાય છે. આ વિચારો હવે વિચાર્યા બાદ તમને બીજી બાબત ફરી પાછી જણાવું કે જો આવા વિસ્તારોમાં પાણી ભરાતું હોય તો એનું કારણ શું હોઈ શકે, કે એ ઢોળાવ વાળો હતો, પથરાળ હતો એટલા માટે, ત્યારબાદ જો એમાં પાણી ભરાયું છે તો અમુક સમય પછી એ પાણી સુકાઈ જાય છે તો એ પાણી ગયું ક્યાં? તો વિદ્યાર્થી મિત્રો આ પાણી જે ભરાયેલું હોય તો એ ભરાયેલું પાણી અમુક સમય બાદ ક્યાં જાય છે, તો કે ભૂગર્ભમાં ઉતરી જતું હોય છે.
કે એ પાણી એ વિસ્તાર ખાડામાં કે ઢોળાવમાં ભરાયેલું પાણી છે તો એ પાણી શું થાય છે કે ભૂગર્ભની અંદર જમીનમાં નીચે ઉતરી જતું હોય છે અને આવા જળને ભૂગર્ભ જળ કહેવામાં આવે છે તો આવા ભૂગર્ભ જળ જમીનના તળિયે જાય જમીનના તળિયે ગયા બાદ કુવાઓની અંદર કે પછી આપણે જે ઘરે બોરવેલ બનાવીએ છીએ તો એ બોરવેલની અંદર આ પાણી છે એ પાણી આવતું હોય છે જે આવા ખાડાઓમાં ઢોળાવમાં કે પથરાળમાં પાણી ભરાયેલું હોય તો ઉતરી પછી ભૂગર્ભમાં જઈ પછી બીજી જગ્યાએ આ રીતે નીકળતું હોય છે એટલા માટે જ્યારે આપણે કૂવો ખોદીએ ત્યારે એમાંથી પાણી આવે છે કે ઘરે આપણે રિંગદાર બનાવીએ ત્યારે પાણી આવે છે તો આ બધું પાણી જે ભૂગર્ભ જળની અંદર ઉતરેલું પાણી છે એ પાણી ત્યાં આવતું હોય છે અને એ પણ શુદ્ધ થઈને કેમ કે એ આ જમીનના જે કંઈ પણ લેયર છે તો એ જમીનના લેયરોમાં ગળાઈને એ પાણી આવતું હોય છે એના કારણે એ પાણી શુદ્ધ થઈ જતું હોય તો આ રીતે આખી પ્રક્રિયા છે એ બનતી હોય છે જગ્યા છે કે જ્યાં પાણીની અછત થાય છે અને એ વિશે વાત કરીએ તો અમુક બાબતો જે છે ખાસ કરીને આપણે અમુક કહેવા સાંભળેલી હોય કે ટીપે ટીપે સરોવર ભરાય તો ખરેખર એ વિસ્તારના વ્યક્તિઓ એક પણ ટીપાને વેડફતા નથી કે પોતાને ત્યાં અમુક પ્રકારે જે છે એ ટેન્ક બનાવે છે ત્યારબાદ ભૂગર્ભ ટાંકા તેમજ ઉપર ટેન્ક બનાવે છત ઉપર કે જેની અંદર આ પાણીનો સંગ્રહ કરે છે એક ટીપું પણ વેડફવા દેતા નથી કેમ કે બીજી ઋતુઓની અંદર ત્યાં પાણીની અછત થઈ જતી હોય છે કે પાણી ઘટવા માંડતું હોય દાખલા તરીકે એના વિશે વાત કરી દઉં તો રાજસ્થાન રાજ્યની અંદર આવેલું જેસલમેર આ રણ વિસ્તાર છે એની સાથે સાથે આપણા ગુજરાત રાજ્યની અંદર પણ જે કચ્છ જિલ્લો છે રણ પ્રદેશ છે તો આવા વિસ્તારોમાં પાણીની ખૂબ તંગી થતી હોય છે ઉનાળાની ઋતુમાં કે ખાસ કરીને ચોમાસાની અંદર તો પાણી જે છે એમને સરેરાશ ગુજરાતના બીજા જિલ્લાઓ કરતા કચ્છ જિલ્લામાં વરસાદ ઓછો પડે છે પરંતુ એના બાદ પણ કે ઉનાળા જેવી ઋતુ શિયાળાની ઋતુમાં ત્યાં પાણીની અછત થઈ જાય લોકો જે પાણી ભરવા માટે 5-5 કિલોમીટર 10-10 કિલોમીટર દૂર જઈને પાણી ભરવું પડે છે તો એવા વિસ્તાર વિશેની આપણે વાત કરીએ છીએ કે જ્યાં એ લોકો આ ટીપે ટીપે પાણીનો પણ સંગ્રહ કરે છે અને એ સંગ્રહ કરી અને એના કારણે ભૂગર્ભ જળ છે એટલે કે જમીનમાં પાણી ઉતરે અને એ જમીનના પાણીને કારણે એને પાણી સતત મળતું રહે પાણીની ઘણી બધી અછત ના થાય એની સાથે સાથે ઘણા બધા વિસ્તારો એવાય છે કે જ્યાં પાણીની અછત નથી જેમ મેં વાત કરી એમ કે કચ્છ જિલ્લા સિવાયના બીજા જિલ્લાઓમાં પાણીની અછત નથી ત્યાં પાણી પૂરતા પ્રમાણમાં છે પરંતુ આવા કચ્છ જિલ્લો છે રાજસ્થાનનો જેસલમેર જેવો વિસ્તાર છે તો ત્યાં પાણીની તંગી રહે છે કે લોકો પાણી માટે ઘણી બધી મુશ્કેલી હાડ મારી સહન કરવી પડે છે અને આ મુશ્કેલી સહન કર્યા બાદ એમને પાણી મળતું હોય છે તો એવી જગ્યાઓની અંદર એ લોકો ત્યાંની નદીઓમાં પણ કે ત્યાં એક પણ નદી એવી નથી બારે માસ પાણી રહેતું ત્યાં નથી આપણે જે છે આપણે જોઈએ તો નર્મદા નદીને આપણે નીર મળ્યા છે તો એમાં બારે માસ પાણી મળી રહે છે તો આપણે ઉનાળામાં આપણા નદીઓ કે આપણા ડેમ સુકાઈ ગયા હોય તો નર્મદાનું નીર આપને મળે પણ આવા વિસ્તારોની અંદર રાજસ્થાનમાં ત્યાં નદીઓમાં બારે માસ પાણી ન રહેતું હોય કારણે એમને પણ પાણીની તકલીફ થઈ જતી હોય છે તો આવી વિસ્તારો ત્યાં રહેલા છે અને સાથે સાથે એવા ઘણા બધા ગામડાઓ જે છે કે જ્યાં આ પાણીને માટે એમને સરસ મજાની વ્યવસ્થા કરી છે અને એ વ્યવસ્થા કેવી છે તો કે પાણીના સંગ્રહ માટે એમને આવા જે આપણે વાત કરીએ છીએ તળાવો બંધાવ્યા છે વર્તમાન સમયમાં પણ હજી ત્યાં તળાવો છે અમુક પ્રકારના ટાંકા બંધવા છે આપણે આપણા વિસ્તારની અંદર જોતા હોય અમુક ઊંચા ઊંચા જે ટાંકા બનાવ્યા હોય 15,000 લીટરના 10,000 લીટરના 2,000 લીટરના ઊંચા ટાંકા બનાવ્યા હોય કે જ્યાં પાણીનો સંગ્રહ કરવામાં રાખે છે અને ઊંચા બનાવ્યા છે એનું કારણ શું છે કે ત્યાં પાણી ભરવામાં આવે અને પછી ત્યાં પાણી અમુક સમય સુધી સાચવી રાખે એટલે શું થાય તો કે પાણીની અંદરની જે કઈ પણ અશુદ્ધિ હોય ને તળિયે બેસી જાય પાણી શુદ્ધ થઈ જાય એટલે ફરી પાછું એ પાણી જે છે એ નીચે ઉતારી વિસ્તારોની અંદર પહોંચાડી શકાય છે કે જ્યાં સુધી પાણી હોય તો એ પાણી દ્વારા આવા 4-5 ટકા 5-6 ટકા હોય તો એનો સંગ્રહ કરી રાખે જ્યારે પાણીની અછત થાય તો ત્યારે એમાંથી પાણી પ્રોવાઈડ કરવામાં આવે એટલે આવા ટાંકા બનાવવામાં આવે છે અને એ શું થાય છે તો કે સંગ્રહ કરેલું પાણી હોય ને એ પાણી જમીનમાં ઉતરે અને જમીનમાં ઉતરવાને કારણે આસપાસની જે કઈ પણ જમીન છે એ જમીન ફળદ્રુપ બને અને એ જમીન ફળદ્રુપ બનતા પાણી જે ખેતીની અંદર સિંચાઈ થાય સિંચાઈ થવાને કારણે હવે એ વિસ્તારની અંદર શાકભાજી તેમજ અનાજ કરિયાણું જે આ બધા પાકો જે છે એ મબલક પાક આવી ફળદ્રુપ જમીન
જો એ જમીન માં પાણી ની અછત હોય ને તો પણ એમાં પાક પૂરતા પ્રમાણ માં થાય નહીં, એટલા માટે રાજસ્થાન અને જેસલમેર તેમજ આપણે કચ્છ જિલ્લા એમાં જે છે એ ખેતી ના પાકો નું વાવેતર ઓછું થાય છે, કેમ કે જે ઓછા પાણી ની અંદર ખેતી થઈ શકતી હોય એવી ખેતી થાય. ઉદાહરણ તમને આપું તો તલ ની ખેતી છે, એરંડા ની ખેતી છે એ થાય, પછી બાજરા ની ખેતી થાય. શા માટે? તો કે એવા પાકો ને ઓછા પાણી ની જરૂરિયાત હોય, પણ જો ત્યાં મગફળી નું વાવેતર કરવામાં આવે તો ના થાય. શું કામ? તો કે એમને ફૂલ વધુ પાણીની જરૂરિયાત હોય, તો ત્યાં ઓમય પાણી ઘટે છે, તો ખેતી માટે તો પાણી ક્યાંથી પૂરું થાય, એટલે ત્યાં મગફળી નું વાવેતર થઈ શકે નહીં. એટલા માટે એવા વિસ્તારોમાં અમુક પાકો બીજેથી લેવા પડે. તો આવા વિસ્તારો જે છે એ વિસ્તારો પાણીનો સંગ્રહ કરી, આજે તો ઘણી બધી ટેકનોલોજી છે એ વધી ગઈ છે, પાઇપલાઇન ની સુવિધા થઈ ગઈ છે, અને પાઇપલાઇન ની સુવિધાને કારણે આપણે ત્યાં સુધી પાણી પહોંચાડ્યું છે કે જેને કારણે આવા વિસ્તારો આજે લીલાછમ થઈ ગયા છે, અને ત્યાં પણ હવે ખેતી જે છે એ ખેતી કરવામાં આવે છે. અને એની સાથે સાથે બીજી બાબત જે મહત્વની છે, તો કે વેપારી વર્ગ છે, ત્યારબાદ મજૂર વર્ગ, કારીગર વર્ગ હોય કે ખેડૂત વર્ગ હોય, તો બધા સાથે મળે અને સાથે મળી અને સુવ્યવસ્થિત રીતે આયોજન કરી અને પાણીને કેવી રીતે બચાવવામાં આવે, કેમ કે અમુક બેફામ પાણીનો ઉપયોગ કરતા હોય કે પોતાની ગાડીઓ ધોવે, રસ્તાઓ આગળ ભીના કરી દે, તો આવા વેપારી વર્ગના લોકો આવી સાફ સફાઈ રાખવા માટે પાણી આવી રીતે વેડફતા હોય. તો એવી જ રીતે કારીગરો છે, તો કારીગરો પણ કે જ્યારે કોઈ પણ વસ્તુ બનાવવું હોય કે આપણે બિલ્ડિંગ નું કન્સ્ટ્રક્શન કામ કરતા હોય તો એ બેફામ પાણીનો ઉપયોગ કરતા હોય, તો એમાં જરૂરિયાત પૂરતો જ પાણીનો ઉપયોગ કરે. એવી જ રીતે ખેડૂતો પણ છે, તો કે ખેડૂતો પણ પોતાની ખેતીની અંદર ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ આવી પદ્ધતિનો ઉપયોગ કરે તો પાણી છે એ પાણી ઓછું વપરાય અને પાણીની બચત થાય. તો એ બચત કરેલું પાણી અન્ય ઋતુમાં કે જ્યારે પાણી ઘટે છે તો એ સમય દરમિયાન આપણે એનો ઉપયોગ કરી અને સારી રીતે આખા વર્ષ દરમિયાન પાણી માટે આપણે મુશ્કેલી અનુભવવી પડે નહીં. અને જો આ મુશ્કેલી અનુભવી ના પડે તો આપણે બીજા કે તળાવો છે કે પછી મોટા મોટા ટેન્ક બનાવવા પડે નહીં, કેમ કે એના માટે મોટા ટેન્ક બનાવે, તળાવ બનાવે, તો એમાં લાખો કરોડોનો ખર્ચો થતો હોય, તો એવા રૂપિયા પણ બચી જાય. પણ વ્યવસ્થા ખાલી કે પાણીના સંગ્રહની સુયોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. અને પાણીના સંગ્રહથી આ જમીન ફળદ્રુપ બનેલી છે, તો ફળદ્રુપ બનેલી જમીન આપણને મબલક પાક પણ આપે છે. તાવો, વાવ, કુવા, એના વિશે આપણે જોઈએ તો વાવ અને કુવા આ બે વચ્ચે જે છે એ વાવ અને કુવા વચ્ચે એક જ તફાવત છે કે કુવાની અંદર પગથિયા ના હોય અને વાવની અંદર પગથિયા હોય, કે તમારે નીચે સુધી 4-5 માળ સુધી છે એ વાવની અંદર પગથિયા હોય, જ્યારે કુવાની અંદર પગથિયા હોતા નથી. કુવા જે છે ને એ આપણે એક પ્રકારે કહે ને મશીન અને સબમર્સિબલ પંપ આવી ગયા એ પછીથી કુવાનું ચલણ વધ્યું, એટલે કે કુવા વધુ ગરાય, પરંતુ પહેલાના સમયમાં વાવ છે એ વધુ પ્રમાણમાં બનાવવામાં આવેલી હતી. શા માટે? તો કે આ પગથિયા વાળી હતી, એટલે જેમ જેમ પાણી ઉતરતું જાય તો એમ નીચે નીચે સુધી પગથિયા સુધી જઈ અને આપણે પાણી ભરી શકીએ. તો આવા પ્રકારની વાવ એક આવા એથિક્સ સાથે બનાવવામાં આવેલી હતી. તો અમુક પ્રકારે પ્રવેશ દ્વાર મુજબ 4 પ્રકારની વાવ છે, કે વાવની અંદર પ્રવેશ દ્વાર હોય, કે વાવમાં તમે જે સાઈડથી નીચે ઉતરો તો એ પ્રવેશ દ્વાર કહેવાય. તો પ્રવેશ દ્વાર મુજબ 4 પ્રકારની વાવ રહેલી છે. તો એ 4 પ્રકારો વિશે આપણે ચર્ચા કરીએ, તો એમની અંદર નંદા, ભદ્રા, જયા અને વિજયા આવા 4 પ્રકારની વાવ છે. અને જેમની અંદર નંદા, આ પ્રકારની વાવની અંદર પ્રવેશ દ્વાર એક જ હોય, નીચે સીધું એક જ પ્રવેશ દ્વાર હોય તો એ નંદા પ્રકારની વાવ કહેવાય. ત્યારબાદ ભદ્રા વાવ, તો એમની અંદર 2 પ્રવેશ દ્વાર હોય, તો કે એક આ તરફથી હોય, એક સામેથી આમથી આમ ગોળાકાર ઉતરતું હોય, તો એવા પ્રકારની વાવ હોય ભદ્રા. ત્યારબાદ જયા, એમની અંદર 3 પ્રવેશ દ્વાર હોય, 3 પ્રવેશ દ્વાર તો એમની અંદર ગોળાકાર જ હોય, કેમ કે એક આ બાજુથી જતું હોય, એક કોલી બાજુથી જતું હોય, એક વચ્ચેથી જતું હોય, તો એ ગોળાકાર હોય, તો એ રીતે 3 પ્રવેશ દ્વાર હોય, તો એ વાવને જયા પ્રકારની વાવ કહેવાય. ત્યારબાદ ચોથા પ્રકારની વિજયા, કે જેને 4 પ્રવેશ દ્વાર હોય, તો એ વાવ ખૂબ મોટી હોય, લંબચોરસ જેવી વાવ હોય અને એમની અંદર ચારે ખૂણેથી જે છે એ પ્રકારે એમની અંદર ઉતરવાનું હોય અને આખી આમ ચોરસ પ્રકારે એમની અંદર ઉતરતી હોય, ગોળાકાર ન હોય,
चार प्रकार ना प्रवेश द्वार धरावती वाल जे ई चौरस प्रकार नी लंब चौरस अने एमनी अंदर पगथिया ए रीते लंब चौरस राखेला होय के जेमनी अंदर उतरी सकाय तो आवा प्रकार नी चार वाव प्रवेश द्वार ना आधारे अने जे प्रमाणे कीधु के दादरा दादरा એટલે पगथिया घणा माळ सुधी छे ई नीचे उतरी सके ज्यां सुधी पानी नी सपाटी होय तो त्यां सुधी आपणे जई दादरा उतरीने पानी आपणे भरी सके हवे पानी नी सपाटी नीचे जती जाय કે ઊંડે જાય તો આપણે ઊંડે પણ પગથિયા હોવાને કારણે દાદરા હોવાને કારણે આપણે નીચે સુધી ઉતરી શકીએ અને આપણે પાણી ભરી શકીએ તો આ પ્રકારની વાવ હતી અને વાવ શા માટે બનાવવામાં આવી એના વિશેનો હું તમને કારણ આપી દઉં તો કે પહેલાના સમયમાં જે પ્રાણીઓનો અને મુસાફરોનો કાફલો હોય જેને આપણે મણજારા પણ કહેવામાં આવતા હતા આ જાતિના લોકો તો એ શું કરતા તો કે લાંબી મુસાફરી વેપાર માટે એક જગ્યાથી બીજી જગ્યાએ જતા હોય તો એ ઊંટ ગાડીની અંદર ઘોડા ગાડીની અંદર જે માલ સામાન ભરેલો હોય અને બીજી જગ્યાએ જતા હોય અને વચમાં કોઈ જગ્યાએ રાતવાસો કરે અને એવી જ રીતે એની સાથે પ્રાણીઓ હોય તો એને તરસ લાગવાની છે તો એના કારણે એ સમય દરમિયાન આવા પહેલાના સમયમાં જે આ લાંબી મુસાફરી જે કરતા તો એના માટે એ લોકો માટે આવા પ્રકારની વાવ અમુક અમુક અંતરે બનાવેલી હતી કે બે ગામ વચ્ચે હોય તો બે ગામ વચ્ચે આવી વાવ બનાવી હોય તો એના કારણે શું થાય તો કે આવા મુસાફરો કે માલધારીઓ કે આવા મણજારા જાતિના લોકો વચ્ચે પહોંચે તો એ જગ્યાએ આ વાવમાંથી પાણી ભરી લેતા તેમજ પોતાના પશુઓને પાણી પીવડાવતા તો એ જે છે એ સુવિધા એમને મળે જેના કારણે પશુઓને થાક મળી જાય અને એની સાથે સાથે આ લોકોને પાણી મળી જાય તો આવી પ્રાણીઓ સાથે જે હતા તો એના માટે વાવ બંધાવવામાં આવેલી હતી કેમ કે એ સમયના રાજાઓ ખૂબ દયાળુ હતા તો એના કારણે ઈ આવા લોકોનો પણ વિચાર કરી અને વાવ બંધવેલી હતી અને એના વિશે જો તમને વાત કરી દઉં તો આપણે જૂનાગઢની અંદર રા નવઘણ વાવ આવેલી છે તો એવી જ રીતે આપણે વીરપુરની અંદર મિનલ દેવીની વાવ આવેલી છે તો આ બધી આપણા જિલ્લાની આપણી આસપાસ આવી ઘણી બધી વાવ તમને જોવા મળે છે કે જેમની અંદર આ રીતે પગથિયા વાળા જે કુવાઓ કહી શકાય એ જોયેલા હોય ના જોયા હોય તો એ જગ્યાએ જોજો તો રા નવઘણી વાવ છે અડીકડીની વાવ છે તો એ તમને જોવા મળે તો ત્યારે ખબર પડે કે વાવ આવી હતી અને એની સાથે સાથે આપણી કે ઘણી વખત પાણીની અછત નો સામનો તમે કરેલો છે અને તમે પાણીની અછતનો સામનો કર્યો છે તો ક્યારે એ સામનો કર્યો છે તેમજ એ પાણીની અછત પડી તો એ પાણીની અછત થવાનું કારણ શું હતું કે તમે વધુ પ્રમાણમાં પાણી વેડફી દીધું તો એ કારણ શું હતું એના વિશે વિચારો જોઈએ તો અને એની સાથે સાથે કે ઘણી વખત એવું પણ બને કે તમારે ત્યાં નળ ના આવેલા હોય તો એના કારણે પણ પાણીની અછત થાય કે આપણી ઘરે મોટર ખરાબ થઈ ગઈ તેમજ કે નગરપાલિકા દ્વારા જે છે એ ત્યાંના પાણીની અંદરની મોટર ખરાબ થઈ ગઈ તો પાણી એક બે દિવસ ન આવે તો એના કારણે તમે પાણીની તંગીનો અનુભવ કર્યો છે તો આ રીતે જ્યારે પાણીની તંગી થાય તો ત્યારે આપણને પાણી વગરની મુશ્કેલી કેવી હોય એ આપણને ખબર પડે કે એના માટે પછી આપણે વેચાતું પાણી લેવું પડે તો ત્યારે આપણે પાણીની કિંમત ચૂકવવી પડે તો આ પાણીની અછત તમે સામનો કરેલો છે તો એ કેવી રીતે કર્યો છે અને એ પાણીની અછતના સામનામાંથી એ મુશ્કેલીમાંથી તમે કેવી રીતે બહાર નીકળ્યા એના વિશે વિચારો તો પહેલાના સમય દરમિયાનના લોકોને આટલી બધી ટેકનોલોજી હતી નહીં તો ત્યારે એ લોકો કેવી રીતે પાણીની તંગીનો સામનો કરતા હશે તેમજ આજે આપણી પાસે પાણી ભરવાના સાધનો પૂરતા પ્રમાણમાં છે અને એ સાધનો સારા એવા પ્રમાણો પેલા લોકો પાસે આવા સાધનો ન હતા તો ત્યારે પાણીની જે સંગ્રહ કરવાની પદ્ધતિ કઈ રીતે એ સંગ્રહ કરતા હશે વિચારો જોઈએ તો દાદીને પણ પ્રશ્ન કરી શકો છો કે ઘરની અંદરના વડીલો હોય તો વડીલો પાસે તમે ખાલી ચર્ચા વિચારણા કરજો એમને અમુક પ્રશ્નો કરજો કે ભાઈ તમે ઘર વપરાશ માટેનું જે પાણી હતું એ ક્યાંથી લઈ આવતા તો એના વિશે દાદા દાદીને પૂછો તો ત્યારે એ તમને જણાવશે કે ભાઈ પાણી ભરવા માટે અમારે દૂર દૂર સુધી જવું પડતું અથવા તો ગામડાની અંદર હોય તો પાણી ભરવા મેળવવા માટે એ લોકોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો એના વિશે તમે પ્રશ્ન કરો તેની સાથે સાથે એ પછી પ્રશ્ન કરો કે ભાઈ અત્યારે શું ફેરફાર છે કે તમે એવી રીતે ભરતા તો અત્યારે પાણીની અંદર શું ફેરફાર છે કેમ કે અત્યારે તો તમે જોવો છો કે આપણે પાણી ભરવા ક્યાંય જવું પડતું નથી આપણી ઘરે જ નળ કનેક્શન ની અંદર પાણી આવી જાય છે અને આપણે ઘરે જ પાણી ભરી લઈએ છીએ તો આજે એવા ફેરફાર થઈ ગયા પણ પહેલાના સમય દરમિયાન પાણીની અંદર
ભરવા જવા માટે કેવી તકલીફ પડતી તો કે ઘણી વખત ગામડાઓની અંદર સ્ટેન્ડ હતા પાણીના સ્ટેન્ડ કે એક પાઇપલાઇન હોય ને અને ત્યાં ચાર આવા નળ ગોઠવેલા હોય અને ચાર પાણી ભરવા માટેની લાઈન હોય તો એ પાણીના સ્ટેન્ડ દ્વારા ગામડાઓની અંદર પાણી ભરવામાં આવતું કે ભરવા જવું પડતું કે જેમની અંદર મુખ્ય ચોક હોય તો એ મુખ્ય ચોકની અંદર જ આવો સ્ટેન્ડ રાખેલો હોય તો એ ગામડાની અંદર ત્રણ થી ચાર જગ્યાએ જ આવા સ્ટેન્ડ આવેલા હોય અને ગામના બધા લોકો એ સ્ટેન્ડ ઉપર પાણી ભરવા જાય ત્યારબાદ પાણીના પરબ અમુક જગ્યાએ આ પાણી ભરવા માટેના પરબ બંધાવેલા હોય કે ત્યાં આપણે આપણા વાસણો લઈને એટલે કે આપણા જે કઈ પણ પાણી ભરવા માટેની ગાગર છે આંડો છે તો એવા વાસણો લઈ આપણે ત્યાં પાણી ભરવા જતા અને એવી જ રીતે મશક કે મશક વિશે તમને જણાવી દઉં તો પહેલાના સમય દરમિયાન અત્યારે તો હવે ઓછી જોવા મળે છે ચામડામાંથી કે જે કઈ પણ પ્લાસ્ટિક જેવું ચામડું આવતું તો ચામડામાંથી એક પાણી ભરવા માટેની મશક બનાવવામાં આવતી હતી અને એ મશકમાં પાણી ભરવામાં આવતું અને ઘણું બધું બીજું પણ કે પાણી ભરવા માટે એ લોકો જે છે એ મોટા મોટા ટોપનો પણ ઉપયોગ કરતા એમાં એ પાણી ભરીને આવતા તો આ રીતે પાણી ભરવા માટે એ સમય દરમિયાન એ લોકોએ આવી બધી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે એની સરખામણીમાં આપણે પાણી માટે એટલી બધી કઈ પણ પરિસ્થિતિ કે આવી મુશ્કેલીઓનો સામનો કર્યો નથી સાથે સાથે અમુક બીજી બાબતો જોઈએ કે અમુક પાણી સાથે જોડાયેલા રિવાજ કે પાણી પણ એક પ્રકારે કહીએ ને કે ભાઈ જળ દેવતા કે એમને પણ દેવ તરીકેનું સ્થાન આપેલું હતું તો પાણીમાં સાથે પણ અમુક રિવાજો જોડાયેલા હતા અત્યારે પણ ખાસ કરીને આપણે જોઈએ તો કે તળાવની આજુબાજુ પાણી ભરેલું હોય તો પાણીના વધામણા કરવામાં આવતા કે જ્યારે નવું નીર આવે આજે પણ ઘણી જગ્યાએ ડેમ ઉપર કરવામાં આવે છે મુખ્યમંત્રી હોય કે પછી આપણા જે ડેમની નજીકના કોઈ એમએલએ હોય ધારાસભ્ય હોય તો એ છે એ પાણીના વધામણા કરે કે ભાઈ એ શ્રીફળ ને ચુંદડીને એની અંદર ઘા કરે અને આ રીતે જે બ્રાહ્મણ ત્યાં શ્લોક બોલતા હોય અને પાણીમાં એમને પધરાવે તો આ રીતે પાણીના નવા નીરના વધામણા કરવાના રિવાજો હતા આજે પણ ઘણી જગ્યાએ નવા નીરને વધામણા માટેના રિવાજો ઘણી જગ્યાએ જોવા મળે છે અને એમની અંદર આપણે રિવાજો વિશે વાત કરીએ તો સૌ પ્રથમ ઉત્તરાખંડની અંદર તો ઉત્તરાખંડની અંદર નો રિવાજ એવો છે કે નવોઢા હોય નવોઢા એટલે શું તો એ જણાવી દો નવોઢા એટલે કે નવી પરણેલી આવેલી સ્ત્રી તો નવી પરણેલી આવેલી સ્ત્રી એટલે કે જે નવી વહુ આવી હોય તો એ નવી પરણેલી સ્ત્રી આ નવોઢા છે તો એ ગામની નજીકના કે શહેરની નજીકના તળાવ હોય તો એ તળાવને ત્યાં જાય તળાવને પગે લાગે અને તળાવના જે પ્રમાણે કીધું એ એમની પૂજા કરે એમની અંદર વધામણા કરે એટલે કે શ્રીફળ ચુંદડી અને પછી ફૂલનો હાર જેવું વસ્તુ એમાં પધરાવે તો આ રીતે નવોઢાનો જે નવી કરી હોય તો ઉત્તરાખંડની અંદર આ રીતે એમના વધામણા કરે છે અને એની સાથે સાથે કે બીજી કે જે ઉત્તરાખંડની અંદર અમુક ગામડાઓની અંદરના વિસ્તારોના રિવાજ વાત કરીએ કે ભલે એ નવોઢા નથી છતાંય ઉત્તરાખંડની અંદરની આવી નવોઢા પાણીની હેલ ભરીને આપણા વિસ્તારમાં હોય કે જ્યારે એ નવોઢા નવી પરણેલી સ્ત્રી હોય તો આજુબાજુના ઘરમાંથી હેલ એટલે કે આપણે જોઈએ આખું બેડું એમની અંદર બેડું એટલે હાંડો ને ગાદર બે આવી જાય તો એવી હેલ પાણીની ભરીને આવે અને આપણી ઘરે કે જે એમનો પતિ પુરુષ હોય તો એ પુરુષ આ પાણીની હેલ ઉતારે તો આવા રિવાજો જોવા મળે છે તેમજ ઘરની અંદર અમુક પ્રસંગે પાણીના નળનું પણ પૂજન કરવામાં આવે છે પાણીના જે નળ હોય આજે તો હવે આપણે તળાવ કે કુવાના કિનારે જઈ શકીએ નહીં તો આજના સમયમાં શું કરે છે તો કે પાણીના નળનું પૂજન કરે અને આ દ્વારા શું માને તો કે પોતાના મનની અંદર વિચારી લે કે જળ દેવતાનું પૂજન થઈ ગયું તો આવા રિવાજો આજે પણ પ્રચલિત છે અને એની સાથે સાથે કે વિચાર કરો કે પાણી વગરના જીવનની કલ્પના કરો કે જો પાણી જ ના હોય તો વિચારો જોઈએ જો પાણી જ ના હોય તો કેટલી મુશ્કેલીઓ પડે પાણી વગર આપણે ખોરાક ના બની શકે પાણી વગર ખેતી ના થઈ શકે જો ખેતી ના થાય તો ખોરાક નું આવે તો આપણું જીવન લગભગ શક્ય જ બને નહીં તો આવી પાણી વગરની જીવનની કલ્પના કરવાની જ થતી નથી કે કલ્પના કરીએ તો આપણું જીવન જ ના હોય પાણીની જરૂરિયાત રહેલી છે અને એની સાથે સાથે પાણી ભરવાના ખાસ ઘડા પણ હોય કે જે અલગ અલગ પ્રકારના ઘડા માટીમાંથી બનાવેલા ઘડા હોય તેમજ તાંબામાંથી ઘડાવેલા તામ્રપાત્ર તો તાંબામાંથી બનાવેલા ઘડા હોય સ્ટીલના ઘડા હોય અલગ અલગ વાસણો પાણી ભરવાના ખાસ પ્રકારના આવા
ઘડાઓ પણ હોય અને પ્રાચીન આવા જે ઘડાઓ હતા તાંબામાંથી તો તમે ઘણા મ્યુઝિયમોની અંદર આવા તાંબાના ઘડા તમે જોયા છે અને એનો આકાર પણ આપણા આજના ઘડાઓ કરતાં મોટો હોય અને ઈ લોકો એવા ઘડા પોતાના માથે ઉપાડી અને ઘર સુધી લાવતા તળાવ સુધી જાતા અને તળાવથી ઘર સુધી લાવતા અને એના માટે આપણે જોઈએ છે ગુજરાતીની અંદર એક ફિલ્મ પણ બનેલી હેલારો મૂવી તો હેલારો મૂવીની અંદર જોયું છે બધી સ્ત્રીઓ પોતાના ગામથી લઈ તળાવ સુધી જાય તળાવથી પાણી ભરીને આવતી તો આ બધી સમસ્યાઓ રહેતી તો એવા માટેના આવા ખાસ ઘડા પણ બનાવવામાં આવેલા હતા એની સાથે સાથે બીજી કે સુશોભન માટે કે જે આવા તળાવ અને વાવ હોય તેના પગથિયા તળાવની આસપાસના વિસ્તારો ઉપર સરસ મજાની પથ્થરો ઉપર કોતરણી કરી નાખી હોય કે જેના કારણે એ ત્યાંનું વાતાવરણ સરસ મજાનું સુંદર લાગે તો તળાવને અને વાવને સુંદર બનાવવા માટે આસપાસના પથ્થરો ઉપર કોતરણી કામ કરી અને સરસ મજાની ડિઝાઇનો બનાવેલી જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ આવતી બીજી માહિતી નવા સેશનની અંદર જોઈશું તો આજના સેશનની અંદર તમે જે માહિતી મેળવી તો એમની અંદરથી તમને હોમવર્ક સ્વરૂપે એક વર્કશીટ આપવામાં આવશે અને સાથે સાથે તમને અમુક પ્રકારના પ્રશ્નો એમની અંદર વિકલ્પ ખરાય ખોટા ખાલી જગ્યા જોડકા એવું પૂછવામાં આવેલું હશે જે તમારે તમારી રફ બુકની અંદર લખવાનું રહેશે તો આજનો આપણો સેશન અહીંયા પૂર્ણ થાય છે ધન્યવાદ